નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ બળદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9 ની અંદર લેક્ચર નંબર 9 જેની અંદર ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. તો હવે મિત્રો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. આપણે અગાઉ અસમ્ય સંખ્યાઓનું કેવી રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું એ આપણે જોઈ ગયા. હવે વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો આપણે પહેલા એક ઉદાહરણ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં 2.665 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો જુઓ મિત્રો, અહીં 2.665 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ તો પહેલા આપણે એ વિચારવું પડે કે 2.665 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે. અહીં જુઓ મિત્રો, 2.665 જે 2 કરતો મોટા છે, બરાબર, તો 2 અને 3 ની વચ્ચે આવે. તો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની શરૂઆત કઈ બે સંખ્યાઓ વચ્ચેથી કરીએ? તો 2 અને 3 ની વચ્ચેથી, બરાબર. એટલે કે 2 અને 3 ના વચ્ચે 2.665 મળે, બરાબર. તો હવે સૌ પ્રથમ અહીંયા જુઓ, 2 અને 3 ની વચ્ચે, એટલે 2 અને 3 ની વચ્ચે હોય તો 2 અને 3 થી એક રેખા દોરીએ, બરાબર, 2 થી અને 3 થી. હવે જુઓ એ રેખા જે બીજી સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે છે એ સ્થાને તમે 2 લખી શકો અને અહીંયા 3, તો અહીંયા 2.0 તમે તમારાથી લખાય, એ જ પ્રમાણે અહીંયા 3.0 લખાય. હવે જો અહીંયા 2 પછી કેટલા છે? 2.6. તો 2.0 એટલે આ 20 હોય અને આ 3.0 એટલે કે 30 હોય, એના વચ્ચે આપણે કેટલા જોઈએ છે? 2.6 એટલે કે 26, બરાબર. તો અહીં જો 2.0 પછી કયો અંક આવે? 2.0 પછી 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને પછી તમે લાસ્ટમાં 2.10 લખી શકતા નથી. તમારે શું લખવું પડે? 3.0, બરાબર. તો અહીંયા 2 અને 3 ની વચ્ચે કેટલા ભાગ પડે છે? તો 2 અને 3 ની વચ્ચે કુલ 10 ભાગ પડે છે. જુઓ, 1 ભાગ, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે તમે અહીંયા જુઓ, 2 પછી કેટલા હતા? 2.6. તો અહીંયા જુઓ તમને 2.6 મળે છે. તો અહીંયા કેટલા દર્શાવવાના છે? 2.66. જો 2.66 કઈ બે સંખ્યા વચ્ચે? તો 2.60 અને 2.70. તો જો 2.60 અને 2.70 ની વચ્ચે 2.66 મળે, બરાબર. તો અહીં જુઓ, 2.6 અને 2.7 એ બંને વચ્ચે 2.66 મળે છે. તો 2.6 ને તમે 2.60 લખી શકો, બરાબર, અને 2.7 ને 2.70 લખી શકાય. તો 2.66 એ કઈ બે સંખ્યા વચ્ચે આવતો અંક છે? તો 2.60 અને 2.70 ની વચ્ચે. તો જો 2.60 પછી કેટલા આવે? 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.66, 2.67, 2.68, 2.69 અને પછી 2.70. હવે 2.70 સુધી આપણે દર્શાવ્યું, આપણે કેટલા દર્શાવવાના છે? 2.66 એટલે કે 2.665. તો કઈ બે સંખ્યા વચ્ચે આવે?
તો 2.660 અને 2.670 તો જો આપણે 2.66 લઈએ અને 2.67 લઈએ તો 2.66 ને તમે 2.660 લખી શકો, એ જ પ્રમાણે 2.67 ને 2.670 લખી શકો. તો 2.660 અને 2.670 એ બે સંખ્યા વચ્ચે કઈ સંખ્યા મળી? કે 2.665. તો અહીંયા જુઓ 2.660 પછી કયો અંક આવે? 2.661, 2.662, 2.663, 2.664, 2.665, 2.666, 2.667, 2.668, 2.669 અને પછી 2.670. તો મિત્રો અહીં ક્રમિક વિપુલ દર્શિતા દ્વારા કોઈ પણ 5 દશાંશ સ્થળ સુધી કહ્યું હોય, 8 દશાંશ સ્થળ સુધી કહ્યું હોય, આ પ્રમાણે તમે નિરૂપણ કરી શકો. ફરીથી એકવાર આ ઉદાહરણ જોઈ લઈએ, કારણ કે આપણે ઘણી બધી સંખ્યાઓનું આ પ્રમાણે નિરૂપણ કરવાનું હશે. એમાંથી કોઈ પણ અંક આપેલો હોય તો જો આપણે એક ઉદાહરણ વ્યવસ્થિત રીતે સમજેલા હોય તો આપણે સરળતાથી કોઈ પણ દાખલો આપેલો હોય તેનું ઝડપથી સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો ચાલો ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા જુઓ 2.665 એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો અહીં જુઓ 2.665 એ કઈ બે સંખ્યા વચ્ચે આવે? તો 2.665 એ 2 અને 3 ની વચ્ચે આવે, બરાબર. અહીંયા 2.665 એ 2 કરતા મોટા છે. તો અહીંયા જુઓ 2 અને 3 ની વચ્ચે, 2 અને 3 ની વચ્ચે આપણે સ્કેલ જોઈ હશે. સ્કેલની અંદર કેટલા ભાગ પડે છે? તો 1 સેન્ટીમીટરની વચ્ચે 10 ભાગ પડે છે. તો અહીં જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અહીંયા 10 ભાગ પાડ્યા આપણે. હવે અહીંયા તમે 2.0 લખી શકો. આપણે સૌ પ્રથમ શું જોવાનું છે? કઈ બે સંખ્યા વચ્ચે આવે છે? તો એ 2 અને 3 ની વચ્ચે આવે છે. તો અહીંયા તમે 2.0 લખી શકો, અહીંયા 3.0 લખી શકો. પછી 2.0 પછી 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9. અહીંયા જુઓ મિત્રો, અહીં 2.6 અહીંયા છે. તો 2.6 અને 2.7 એ બંને અંક વચ્ચે કેટલા ભાગ પાડીએ? 10 ભાગ પાડીએ. તો અહીં જુઓ 2.6 ને કઈ રીતે લખી શકાય? 2.60. અને 2.7 ને કઈ રીતે લખી શકાય? 2.70. હવે જુઓ મિત્રો, 2.60 પછી કયો અંક આવે? 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.66, 2.67, 2.68, 2.71 અને 2.70, બરાબર. હવે અહીંયા જુઓ 2.6 તો આપણને મળી ગયા અને 2.60 અને 2.70 એની વચ્ચે આપણને 2.66 મળી જાય છે. તો હવે આપણે 2.665 એનું નિરૂપણ કરવાનું છે. તો 2.665 એ કઈ બે સંખ્યા વચ્ચે આવે? તો 2.660 અને 2.670. તો તમે અહીંયા અંક જોઈ શકો કે તમે કયો અંક લેશો કે તમને 2.660 મળે. તો અહીં જો 2.66 લઈએ તો 2.66 ની પાછળ તમે 0 લખી શકો. તો 2.660 અને 2.67 એની પાછળ તમે 0 લખી શકો. 2.670. હવે તમારે નિરૂપણ કેટલાનું કરવાનું છે? 2.665 નું. તો અહીં જુઓ 2.661, 2.662, 2.663, 2.664, 2.665, 2.666, 2.667, 2.668, 2.669. અહીંયા તમે જે સંખ્યા આપી હોય એનું નિરૂપણ કરવાનું હોય તો તમે જે સ્થાને એ સંખ્યા હોય તો આ પ્રમાણે તમે રાઉન્ડ કરીને એ સંખ્યાનું નિરૂપણ કરી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કેટલું સહેલું અને સરળ છે! આપણે વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 1.4 જોવાનું છે. તો સ્વાધ્યાય 1.4 ની અંદર આવા જ
બે દાખલા આપેલા છે, તો તમે એનું પણ આ પ્રમાણે સરળતાથી જો આ ઉદાહરણ સમજ્યા હોય તેનું સરળતાથી નિરૂપણ કરી શકશો. તો ફરીથી એકવાર આ ઉદાહરણ જોવાનું, જાતે પ્રેક્ટિસ કરવાની, અને પછી સ્વાધ્યાયની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે, એટલે ચેપ્ટર એકમાં જે એક્સરસાઇઝ નંબર 1.4 આપેલી છે, એ 4 ની ગણતરી કરવાની. બરાબર, તો અહીં જુઓ પહેલો દાખલો છે સ્વાધ્યાય 1.4 ની અંદર. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. અહીં જુઓ 3.765 દર્શાવવાના છે. તો એ કઈ બે સંખ્યા વચ્ચે આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો 3.765 છે એ તો 3 અને 4 ની વચ્ચે આવે. તો તમે 3 અને 4 ની વચ્ચે એ પ્રમાણે 3.0 લો, 4.0 લો. બરોબર, 3.0 લેશો તો પછી 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4.0. પછી તમને 3.7 મળશે. તો 3.7 થી તમે બીજી સંખ્યા રેખા નીચે દોરો, તેને 10 ભાગ પાડો, તો 3.70 લખી શકો તમે, અને આ બાજુ 3.80 લખી શકો. બરાબર, તો 3.76 મળશે. એ જ પ્રમાણે આગળ નિરૂપણ કરતા કરતા જઈએ તો 3.765 એનું તમે સરળતાથી નિરૂપણ કરી શકો છો. હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. તો બીજા પ્રશ્નની અંદર શું છે, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 પર 12 ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. અહીં જુઓ જે આ પ્રશ્નો હતા એની અંદર સીધું જ કહેલું તમને કે 3.765 નું નિરૂપણ કરો, 2.665 નું નિરૂપણ કરો, 3.67 નું નિરૂપણ કરો. પણ અહીંયા તો તમને એમ કહેલું છે 4.26, 26 પર 12 ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. તો અહીંયા તમે કેવી રીતે દર્શાવી શકો? તો જોઈએ, પેલાની જેમ સરળ જ છે પણ અહીંયા સમજવાની થોડી જરૂર છે. તો જુઓ 4.26 પર 12 એને તમે કઈ રીતે લખી શકો? તો 4.26 એમ લખી શકાય. હવે જુઓ, પરંતુ સંખ્યા રેખા પર 4 દશાંશ સ્થળ સુધી, એટલે કે 4 દશાંશ સ્થળ સુધી જ દર્શાવવાનું છે આપણે. તેથી આપણે સંખ્યા રેખા પર 4.26 એટલે પોઈન્ટ પછી કેટલા આવે? 4. અંક બરાબર, 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું, તો પોઈન્ટ પછીના 4 અંક દર્શાવવાના, એટલે કે 4.26 જ દર્શાવવાના છે. તો અહીં જુઓ 4 અને 5 ની વચ્ચેથી આપણે એની શરૂઆત કરીએ. તો જો આ 4.26 છે તો 4.26 એ કઈ બે સંખ્યા વચ્ચે આવે? તો 4 અને 5 ની વચ્ચે. તો આપણે ગણતરીની શરૂઆત કરીએ તો એ સમયે સંખ્યા રેખા પર 4 અને 5 ની વચ્ચેથી અંકો દર્શાવવા પડે. 4 અને 5 એની વચ્ચે 10 ભાગ પાડવા પડે. પછી 4.2 એટલે 4.20 અને 4.30 ની વચ્ચે 10 ભાગ પાડવા પડે. એ પ્રમાણે તમે સ્વાધ્યાય 1.4 ની એક્સરસાઇઝ કરી શકો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતો શીખ્યા. તો હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 અને ભૌતિક રીતે અસમની સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતો શીખીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. એકવાર તમે આ જે ઉદાહરણ આપેલું છે ધ્યાનથી સમજજો, વિચારજો, અને એક વખત જાતે પ્રેક્ટિસ કરજો, જેથી તમે સરળતાથી કોઈ પણ દાખલો આપેલો હોય તો સમજી શકો. બરાબર, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.